गुजरात में सत्तावार रीते चोमासा की दस्तक थी चुकी है। उनाड़ा की खाड़झाड़ गर्मी में लोग त्राहीमाम पोकारी उठा था। राज्यभर अनेक विस्तारों में मेघराजाए धबधबाटी बोलावी थी। हवामान विभाग मते दक्षिणी गुजरात में सूरत सुधी चोमासु पहुंचू है, तरह हवामान विभागे केटलाक विस्तार में भारे वरसाद आगाही करी है। हवामान विभाग मते तबक्कावार धीमे धीमे चोमासु गुजरात ने कवर करशे, त्यारे आगामी 5 राज्य में वरसाद रहेशे। आगामी 24 कलाक ठंडर स्टॉर्म नी असर ने कारणे छूटो छवायो वरसाद रहेशे। आगामी 17 जून थी पुनः वरसाद आवशे। अत्यार सुधी आवेलो वरसाद ए प्री मोनसून एक्टिविटी हेठळ हतो। राज्यना विविध विस्तारों में कोईपण समय छूटो छवायो वरसाद नी संभावना छे। बीजी बाजु अमदावाद में हजी पण तापमान 40 डिग्री नी आसपास रहेवानी संभावना व्यक्त करवामां आवी छे। हवामान विभाग की आगाही मुजब अमदावाद सहित दक्षिण गुजरात और सौराष्ट्र में 30-40 किलोमीटर की झड़पे पवन फूंकाशे, साथ साथ वीजड़ी कड़ाका पण संभळाशे। हवामान विभागे गुजरात में आगामी 5 दिवस सुधी हळवा थी मध्यम वरसाद की आगाही करवामां आवी छे। तो जे प्रमाणे दक्षिण गुजरात चोमासु पहोंची गयु छे अने चोमासानी सत्तावार रीते दस्तक थई गई छे। राज्यमां विधिवत रीते चोमासानुं आगमन थई गयु छे, परंतु आम छतां पण हवामान विभाग तरफथी जो वात करवामां आवे तो आ प्री मोनसून एक्टिविटीना भाग हेठळ आ चोमासाए दस्तक दीधी छे। आगामी जे 5 दिवस छे तेमां पण वरसादनी आगाही करवामां आवी छे अने साथे साथे थंडर स्टॉर्मनी पण असर अहीं बतावामां आवी रही छे। 24 कलाकमां पवन साथे छूटा छवाया वरसादनी आगाही पण करवामां आवी छे अने दक्षिण गुजरात अत्यारे हाल चोमासु पहोंची गयुं छे। जे प्रमाणे अत्यारे हाल छूटी छवाई जग्याए जे प्रमाणे वरसाद वरसी रह्यो छे ते प्री मोनसून एक्टिविटीना भाग हेठळ आ वरसाद पड़ी रह्यो छे। आगामी जे 5 दिवस छे तेमां वरसादनुं आगमन थई जशे। राज्यमां विधिवत रीते चोमासानुं आगमन थयुं छे अने हवामान विभाग जे प्रमाणे जणावी रह्यो छे राज्यमां आगामी 5 दिवस वरसादनी आगाही रहेशे। 24 કલાકમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને અત્યારે હાલ જે ચોમાસું છે તે દક્ષિણ ગુજરાત પહોંચી ગયું છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અયુબ પરમાર। અયુબ જણાવો કે અત્યારે હાલ પરિસ્થિતિ શું છે ચોમાસાની। જી ચોક્કસ, જો પ્રીતિ, જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા, જો કે વરસાદ હવે આવી ગયો છે, પરંતુ કહી શકાય કે જે બાજરીનો પાક હતો એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયો છે। બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોટા ભાગે નુકસાન સહન કરવાનો પણ ચોક્કસ વારો આવ્યો છે પ્રીતિ। અને કહી શકાય કે જે બાજરીનો પાક છે મોટા ભાગે નિષ્ફળ ગયો છે। જી પ્રીતિ, આયુબ જણાવો કે જે પ્રમાણે કેટલાક લોકો એવા છે કે જેમણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, તો તે લોકો ગેલમાં છે, પરંતુ જગતનો તાત જે છે તે અત્યારે હાલ હેરાન પરેશાન થઈ રહ્યો છે। આ પહેલો વરસાદ આમ કહી શકાય કે ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થતો હોય છે, પરંતુ વાત કરવામાં આવે બનાસકાંઠાની તો ત્યાં બાજરીનો પાક જે નિષ્ફળ થયો છે, જગતના તાત સાથે ખેડૂત સાથે આપની કોઈ વાત થઈ હોય શું જણાવી રહ્યા છે? જી પ્રીતિ, જો ખેડૂતો સાથેની જે વાતચીતમાં કહી દો, ઘણા ખેડૂતો સાથેની અમારી વાતચીત થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદની ચોક્કસ જરૂરિયાત છે બનાસકાંઠામાં, છેલ્લા ઘણા સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે સૌથી મહત્વનો પ્રશ્ન બનાસકાંઠા જિલ્લામાં પાણીનો છે અને પાણીની જે અછત છે, અછત ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જ પૂરતી થઈ શકે એમ છે, પરંતુ જે વરસાદ આવ્યો છે એ વરસાદ બાજરીનો પાક જયારે લણણીના સમયે વરસાદ આવ્યો છે, જે મોઢામાં નિવાળો આવ્યો હોય અને છીનવાઈ જાય એવી સ્થિતિ અત્યારે ખેડૂતોની ઉભી થઈ છે। અને ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો જે મોઘા ભાવનું બિયારણ લાવ્યા હતા અને મહા મહેનતે જે પાક તૈયાર કર્યો હતો એ પાક હવે પલળી જતા જે ઘાસચારો પણ બગડ્યો છે અને અનાજ પણ અત્યારે માર્કેટમાં ભરાવા પહેલા જ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ક્યાંક ને ક્યાંક હવે જે ખેડૂતો છે નુકસાન તો સહન કર્યું છે, પણ બીજી તરફ જે શહેરીજનો છે જે ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા, એમને ઠંડક થઈ છે, જે ગરમીથી રાહત મળી છે તેમના અંદર ખુશીનો માહોલ છે। જી પ્રીતિ, અયુબ, બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં એવું હતું કે પાણીની અછતના કારણે સૌથી વધારે જગતનો તાત પરેશાન થઈ રહ્યો હતો અને હવે પહેલા વરસાદથી પણ જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે। જે ચોક્કસ પ્રીતિ, જો વાત કરવામાં આવે છે બનાસકાંઠામાં વરસાદની તાતી જરૂરિયાત છે, પણ બનાસકાંઠામાં વરસાદ તો આવ્યો છે, પણ વરસાદ આવતાની સાથે બાજરીનો પાક પણ પલળ્યો છે, પણ કહી શકાય કે જે મેઘ મહેર થવી જોઈએ અહીંયા મેઘ કહેર ચોક્કસ ખેડૂતો માટે સાબિત થઈ છે। કાચું સોનું અત્યારે ખેડૂતો માટે એક આફત બની આવ્યું છે। આ બાજરીનો પાક જે લેવાનો હતો તેના સમયે જ વરસાદ આવ્યો છે, એટલે પાણી
માટે વરસાદ ખૂબ જ જરૂરી છે, પણ બીજી તરફ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થયું છે, કારણ કે વરસાદ આવશે તો બનાસકાંઠામાં પાણીના તળ ઊંચા આવશે, અને જેથી આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે ચોક્કસ પાણી મળી રહેશે. કારણ કે બનાસકાંઠા જિલ્લાના જે ડેમ છે, ત્રણ ડેમ, દાંતીવાડ ડેમ માનીએ, મોકેશ્વર ડેમ માનીએ કે સિપુ ડેમ માનીએ, ત્રણ ડેમ અત્યારે ખાલી છે, અને ડેમ ખાલી હોવાના કારણે ઉનાળો જે રવિ પાકમાં જે સિઝન માટે જે પાણી આપવામાં આવે છે પણ નથી આપી શકાતા, એટલે વરસાદની તો તાતી જરૂરિયાત છે, પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાન સહન કરવાનો વારો આવે છે. આભાર અયુબ સમગ્ર માહિતી બદલ. તો આ અયુબ પરમાર, જેમણે જણાવ્યું કે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો ત્યાં પાણી અતિ આવશ્યક હતું, જે પ્રમાણે પાણીના સ્તર નીચે ગયા હતા તો એ પાણીના સ્તર ઉપર લાવવા માટે આ વરસાદ અતિ આવશ્યક હતો, પરંતુ આ જે મેઘ મહેર નહીં પરંતુ બનાસકાંઠા માટે અને જગતના તાત ખેડૂત માટે કહી શકાય કે આ મેઘ કહેર છે.